વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીનો ભાગ બે વિશે થોડું સમજીશું. આગળ આપણે બહુપદી શક્ય છે કે નહીં એના વિશે આપણે તપાસીશું. એ પહેલા આપણે કોઈ પણ બહુપદી છે એમાં ચલ, તો જ્યારે કોઈ પણ બહુપદીને આપણે લખવામાં આવે કે ભાઈ 3xy + 5z, તો અહીંયા આપણને એક્સ, વાય અને ઝેડ એ આપણા શું છે, ચલ છે. ઉપરાંત 3ab + 5c, તો અહીંયા એ, બી અને સી એને આપણે ચલ તરીકે ઓળખાવી શકાય. તો કોઈ પણ બહુપદાવલીની અંદર કેટલા ચલ છે, તો અજ્ઞાત પદોની સંખ્યાના આધારે આપણે કેટલે અજ્ઞાત સંખ્યાઓ છે એને શું કરી શકાય છે, જાણી શકાય છે. હવે આપણા જોડે બેઝિક પદાવલી કોને કહેવાય, તો બેઝિક પદાવલીની અંદર કોઈ પણ બે પદોને ચલના સ્વરૂપની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારના સ્વરૂપની અંદર જોડવામાં આવે તો એને આપણે બેઝિક પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. જે અહીંયા મેં ઉદાહરણ લખ્યા છે કે દાખલા તરીકે આપણે 2x + 3 છે, તો આપણે 2x + 3 આ બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે, આ બંને વચ્ચે બાદબાકીનો સંબંધ છે, અહીંયા ભાગાકારનો સંબંધ છે. એ રીતે અહીંયા 7x લખવામાં આવે તો આ બંને વચ્ચે આપણે ગુણાકારનો સંબંધ છે એમ કહી શકાય. તો આવા પ્રકારની જે પદાવલીઓ છે એને આપણે બેઝિક પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝિક પદાવલીઓની અંદર દાખલા તરીકે આપણે ax + by + c, તો આપણા જોડે અહીંયા આવેલા સહગુણકો જે છે એ સહગુણકો એ આપણને અચળ પદ સ્વરૂપે મળે છે. અચળ પદ એટલે આમની કોઈ ચોક્કસ કિંમત હોય. જેવી રીતના અહીંયા 2x લખવામાં આવ્યા છે, તો અહીંયા x સાથે 2 છે એ આપણા માટે ચલ પદ કહેવાય. અહીં x સાથે 7 છે એને આપણે ચલ પદ તરીકે ઓળખી શકાય. અહીંયા x જોડે 1/5 એ આપણે ચલ પદ છે તેના તરીકે ઓળખી શકાય. હવે આપણા જોડે એક ચલ બહુપદી. એક ચલ બહુપદીનો મતલબ આપણા જોડે બહુપદીની અંદર માત્ર એક જ ચલ હોય તો આપણે આવી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય છે. તો અહીંયા આપણા જોડે ચલ કયો છે, અહીંયા એક્સ. તો આપણા જોડે ચલ એક્સ હોવાના કારણે એક જ ચલ છે એટલે એક ચલ બહુપદી તરીકે ઓળખાય. તમે જો આને xy + 3, તો આમાં જોડે બે ચલ છે એક્સ અને વાય, તો આપણે એને એમ કહી શકાય કે દ્વિચલ બહુપદી. પણ આપણે અહીંયા માત્ર એક ચલના આધારિત જ સમજવાનું છે, એટલા માટે બીજા ચલોની આપણે ચર્ચા કરીશું નહીં. હવે આપણા જોડે એક પદી, તો એને 8મા ધોરણની અંદર આપણે સમજ્યા કે કોઈ પણ 3xyz આ આખું આપણા જોડે ગુણાકારથી જોડાયેલું પદ હોય તો આપણે એક જ પદ તરીકે ઓળખવામાં આવે છે. આ જ પદને આપણે x + y + z, તો જે સરવાળા બાદબાકીથી જેટલા જોડાય છે તો આમાં 3 પદો કહી શકાય, એક્સ, વાય અને ઝેડ. તો આને આપણે ત્રિપદીની અંદર લઈ શકાય. જો આની અંદર 2x - 7, તો આપણા જોડે અહીંયા બે જ પદ છે, 2x અને 7, તો આપણે આને દ્વિપદી તરીકે ઓળખી શકાય. તો આપણી આ બહુપદી જે આપણને આપેલી છે એ પદોના આધારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી ના સ્વરૂપમાં આપણે એને ઓળખાઈ શકાય છે. આપણે સર્વપ્રથમ આ વિડીયોનો કોર્સ કરી અને તમારે આને લખી લેવાનું છે. હવે હું તમને બહુપદીના જે પ્રકારો છે અને એના વિશે સમજાવવાનો પ્રયત્ન કરું. આપણા જોડે સૌ પ્રથમ p(x) = ax + b, આ બહુપદીની અંદર
અહીંયા x ની જે ઘાત છે એક છે, તો આપણે હવે ઘાતના આધારે જે પદમાં અજ્ઞાત પદની જેટલી વધુમાં વધુ ઘાત હોય એના આધારે બહુપદીનું નામ આપીશું. તો આવી બહુપદી છે એને આપણે સુરેખ બહુપદી કહે છે, આને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. બીજી જે આપણા જોડે પદાવલી છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, આની અંદર સૌથી વધુમાં વધુ એક્સ ની ઘાત બે છે એટલે આપણે એને દ્વિઘાત બહુપદી, આનું બીજું નામ એક ઘાત બહુપદી પણ કહી શકાય. સુરેખ બહુપદી અથવા એને એક ઘાત બહુપદી તરીકે ઓળખાય છે. આમાં એક્સ ની સૌથી વધુ વધુ બે ઘાત છે એટલે આને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાય છે. હવે આપણા જોડે નવી ત્રિઘાત, તો એ એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી. મિત્રો આમાં એક્સ ની સૌથી વધુમાં વધુ ઘાત ત્રણ છે એટલે આપણે આ પદાવલીને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે ઘણી વખતે જે ઘાતોના આધારે એના સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે અથવા ત્રિઘાત બહુપદી છે એનું વર્ગીકરણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો હું અહીંયા જે લખું છું ઉદાહરણ તરીકે એને તમે આપણે પછી તપાસીશું કે એકઘાત છે દ્વિઘાત છે કે કયું છે. તો એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ, એક્સ પ્લસ નાઇન, સેવન બાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ નાઇન, સેવન બાય ટુ એક્સ ક્યુબ પ્લસ ફાઈવ એક્સ પ્લસ નાઇન, માઇનસ થ્રી બાય ટુ એક્સ પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ, એક્સ ક્યુબ પ્લસ નાઇન. આટલા પદોમાં કોણ કયું છે એના વિશે આપણે તપાસ કરીશું. તમે અહીંયા ઉપર સમજાયું કે જેની સૌથી વધુમાં વધુ ઘાત એક હોય તો એના આપણે એકઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. જેની વધુમાં વધુ બે ઘાત હોય તો એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાય છે અને જેની વધુમાં વધુ ત્રણ ઘાત હોય એને ત્રિઘાત. પણ મિત્રો જ્યારે ત્રણથી વધારે ઘાત હોય તો ત્રણથી વધુ ઘાત હોય તો તેને બહુપદી કહેવાય છે. ચાર ઘાત વાળી પદાવલી જયારે આવે વધુમાં વધુ તેને આપણે બહુપદી કહેવાય. પાંચ ઘાત વાળી, છ ઘાત વાળી, દરેકને આપણે બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે આનું વર્ગીકરણ કરીએ તો આની અંદર આ પહેલો જે પાક છે એના આપણે સૌથી વધારેમાં વધારે ઘાત કેટલી છે બે એટલે આને દ્વિઘાત, અને આપણે સના તરીકે ઓળખીશું દ્વિઘાત. આમાં તમે જોશો તો એક્સ ની વધુમાં વધુ એક ઘાત છે તો આને આપણે સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી તરીકે ઓળખી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે જ પદો છે એટલે આપણે પદોને ધ્યાનમાં નથી લેવાના, ઘાતને ધ્યાનમાં લેવાની છે. તો ઘાત કેટલી છે અહીંયા બે તો આપણે એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખી શકાય. હવે આમાં તમે જોશો તો આપણા જોડે એક્સ ની ત્રણ ઘાત છે તો આપણે એને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખી શકાય. આમાં બે ઘાત છે એટલે આપણે એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાશે, અને અહીંયા ત્રણ ઘાત છે એટલે આને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખાશે અને આપણે આ દ્વિઘાત. તો વિદ્યાર્થી મિત્રો તમે બીજા ઘણા બધા ઉદાહરણો દ્વારા પદાવલીઓ છે એને ઓળખી શકશો. હવે કોઈ પણ પદાવલીની મહત્તમ ઘાત છે એને આપણે કઈ રીતના નક્કી કરી શકાય તો
परीक्षा में प्रश्न पूछात होग्र सुण शोधो तो आंदर दरेक ने अपने अग्र सहगुणक शोधवा हो तो आंदर सौ अधिकात के एक्स स्क्वेर तो एना आगनो सहगुणक के आप एक तो अग्र सहगुणक एक कहवा आज पदावली है यदर सौ घात एक है एट अग्र सहगुणक अहियां एक गणा है अहियां एक्स स्क्वेर है एना आग सहगुणक अग्र सहगुणक तो सात भाग्य के आप आंदर त्र घात सौ अग्र सहगुणक सात भाग्या आंदर आ प्रथम पद है एने अपने ध्यान में नहीं ले आंदर सौ घात के भाई एक्स स्क्वेर अग्र सहगुणक के कहवा से पांच आप प्रथम पद आप आधार नक्की नहीं करवा एम सौ घात वालू पद होने ध्यान में लेवा रीते अहिया आ पदावली अंदर सौ घात के एक एट्ले सॉरी घात है त्रन अग्र सहगुणक एक कहवा तो विद्यार्थी मित्रों आटली वस्तु है तमने स्वाध्याय 2.1 છે એને તમે ગણી શકશો અને ગણવાનો પ્રયત્ન કરવાનો છે.